ગીર સોમનાથના સુત્રાપાડા મુકામે સમસ્ત કારડિયા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 12મા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 12મા સમૂહલગ્ન મહોત્સવમાં 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ ખાસ હાજરી આપીને આ ભગીરથ પ્રસંગની શોભા આવ્યો હતો. કારડિયા રાજપૂત સમાજના સમૂહલગ્નના આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના મોભીઓએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા અને ખાસ કરીને આજના દિવસે સુત્રાપાડા શહેરમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા કામધંધા બંધ રાખી અને આ ભગીરથ કાર્યમાં સૌ કોઈ જોડાયા હતા. આ સમૂહલગ્ન પ્રસંગમાં કારડિયા રાજપૂત સમાજના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજનો ગૌરવ વધારે તેવા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જસાભાઈ બારડ, દિલીપસિંહ બારડ તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા તેમજ કાળાભાઈ ઝાલા, રામસિંહભાઈ ડોડિયા તેમજ માનસિંહભાઈ ડોડિયા, પ્રતાપભાઈ જાદવ, ભરત બારડ, વિજયસિંહ જાદવ, પ્રતાપભાઈ બારડ સહિતના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અખિલ કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જસાભાઈ બારડ દ્વારા આહવાન આપવામાં આવ્યું છે કે સમાજના લોકો વધારે સમૂહલગ્નમાં જોડાય અને સમૂહલગ્નમાં જોડાય તેવી સમાજની અંદર લગ્નમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા હાકલ કરવામાં આવી છે. આ સમૂહલગ્નની અંદર ભોજન સમારંભ સમાજના દરેક યુવાન અને મહિલાઓ એક સાથે ભોજન સમારંભ કર્યો હતો. એ સમૂહ લગ્નમાં જોડાયેલા છે, બીજા યુવાનોને શું સંદેશો આપશો? બીજા યુવાનોને એ જ આપવાનો કે સમૂહ લગ્નમાં જોડાવા અને આપણા કુટુંબ રિવાજો છે એ પ્રથા બંધ કરવા, અને બીજું કે એ જ આપણે પૈસા છે એનું ભણતરમાં શિક્ષણમાં ઉપયોગ કરીએ, બીજા આપણે રોજિંદા કાર્યમાં ઉપયોગ કરીએ. ખાસ કરીને આપ યુવા છો, યુવાનોને શું કહેશો? શું કહેશો આખી વિગત? બસ યુવાનોને એ જ કહેવાનું બરાબર, આજની આધુનિક યુગમાં આપણે બધાને એક મળી કુરિવાજોને બંધ કરીએ, સાથે મળીને આ એક પ્રસંગને. નમસ્કાર, મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ કરશનભાઈ બારડ છે. મેં મારો MD નો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ષ 1.5 વર્ષ જેવો ટાઈમ થયો. આજે સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં સન્માન સમારોહમાં મને લાગણી અનુભવી મારું સન્માન કરવામાં આવ્યું જસાભાઈ બારડ દ્વારા. હું અત્યારે વેરાવળ ડૉક્ટર અતુલ સર મેમોરિયલ હોસ્પિટલ ખાતે કાર્યરત છું. MD નો અભ્યાસ મેં સુરેન્દ્રનગર સિયુસા મેડિકલ કોલેજમાં કરેલો છે. આપણા સમાજના તેમજ બધા યંગ લોકોને કહેવા માગું છું કે જે બી ક્ષેત્રમાં અને જેવી રીતે બી તેઓ આગળ વધે, મહેનત કરે અને સક્સેસ થાય તેવી શુભેચ્છાઓ. સુત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ, સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિ જે સુત્રાપાડાની નવયુવાનોની સમિતિ છે તેના દ્વારા દર વર્ષે વસંત પંચમી સિવાય તારીખ નહીં, અમારું નક્કી જ છે કે વસંત પંચમીને દિવસે અમારા સમૂહ લગ્ન સુત્રાપાડા મુકામે થાય છે. તે અનુસંધાન આ 12મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા. આજે 16 લગ્ન નવ દંપતી આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના જ્ઞાતિજનો સાથે મળી આ સમૂહ લગ્નને સફળ કરવા માટે સૌ કોઈ હાજરી આપે છે. અને કારડિયા રાજપૂત સમાજમાં શિક્ષણ અને દીકરીઓનું શિક્ષણ આજે કોઈ પણ સમાજ 21મી સદીમાં શિક્ષણને જ પ્રોત્સાહન આપે છે, પણ કારડિયા સમાજે પણ આજે શિક્ષણમાં એક મોટી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિ એટલી બધી છે કે આજે કોઈ પણ ઘરની અંદર દીકરો કે દીકરી જન્મે તે ગ્રેજ્યુએટ સિવાય ઓછામાં ઓછું ભણતર નથી, એવો ગૌરવ હું અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું એ નાતે મને પણ ગૌરવ છે. અને આવનારા દિવસોમાં સમાજમાં કુરિવાજોને તિલાંજલિ, આજે કિરિયાકાંડનો પછી 12મા દિવસે જમણવાર મોટું થતું એ બંધ થઈ ગયું છે. આજે તમે સમૂહ લગ્નમાં લોકો વધારે વધારે જોડતા જાય છે. આજે અન્ય જે કુરિવાજો અને શિક્ષણમાં પ્રતિજ્ઞાથી સામાન્ય મજૂરી કરતો માણસ પણ પોતાના દીકરા દીકરી માટે સમર્પિત એને ભણતર આપે છે, ને આજે હર ડૉક્ટર, વકીલ, IAS, IPS કે UPSC કે દરેક સેમેસ્ટમાં અમારા કારડિયા સમાજના કોઈ પણ ઓફિસ એવી નહીં હોય
કે અહીંયા કરડિયા રાજપૂત સમાજની દીકરો કે દીકરી નોકરી ન કરતી હોય આ સુધી પહોંચ્યા છે. આવનારા સમયમાં કરડિયા રાજપૂત સમાજની 21મી સદી એ કરડિયા રાજપૂત સમાજની બને એવી આજે મેં પોતાને સમાજને આકલ કરી છે. રિપોર્ટર દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.